हेलो विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। श्री कन्या प्राथमिक विद्यालय कालावड़ ई लर्निंग एप्लिकेशन में आप सौनु स्वागत छे। विषय विज्ञान धोरण 8 चेप्टर नंबर 9 માનવીમાં પ્રજનન, બરાબર। એની અંદર છે આપણે માનવીના પ્રજનન અંગો છે એની અંદર નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો વિશે અભ્યાસ કરી ગયા। ત્યારબાદ છે ગર્ભાશયની અંદર ગર્ભનું નિર્માણ કેવી રીતે થાય છે એ જોયું। ત્યારબાદ અંતઃફલન અને બાહ્યફલન વિશે માહિતી મેળવી। હવે આજે આપણે જોશું નવો ટોપિક, અપત્ય પ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ। હવે અપત્ય પ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ છે કોને કહેવામાં આવે છે, બરાબર। હવે આપણે છે આગળના લેક્ચરની અંદર જોયું કે અમુક પ્રાણીઓ છે અંતઃફલન કરે છે। અંતઃફલનની અંદર શું થાય કે શિશુ છે એ માદાના શરીરની અંદર છે, વિકાસ પામે છે, બરાબર। એના અંદર ઉદાહરણ જોતા કે ગાય, ભેંસ, મનુષ્ય એવી રીતે। ત્યાર પછી જોયું તું કે બાહ્યફલન, તો કે બાહ્યફલન કોને કહેવામાં આવે છે, તો કે સજીવનું છે એ બહારની બાજુ, સજીવનું જે પોષણ છે એ બહારની બાજુ થાય, બરાબર, કે માદાના શરીરની બહારની બાજુ, તો એને શું કહેવામાં આવે છે, તો કે બાહ્ય ફલન। એની અંદર આપણે શું ઉદાહરણ જોયા હતા, તો કે માછલી, સ્ટારફિશ છે, દેડકો છે, બરાબર, એ બધા શેના ઉદાહરણ છે, તો કે બાહ્ય ફલનના। હવે અપત્ય પ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ કોને કહેવામાં આવે છે એના વિશે માહિતી મેળવીએ, તો કે આપણે જાણ્યું કે કેટલાક પ્રાણીઓ છે એ બચ્ચાને જન્મ આપે છે, બરાબર। આપણે જોયું હતું કે ગાય, ભેંસ, ઘોડો છે, મનુષ્ય, એ બધા શેને જન્મ આપે, તો કે બચ્ચાને। જ્યારે કેટલાક પ્રાણીઓ શું કરે છે, તો કે ઈંડા મૂકે છે। હવે એ ઈંડા પછી શિશુમાં પરાવર્તિત થાય છે। પેલા છે પક્ષીઓ છે એ શું કરે છે, તો કે ઈંડા મૂકે, અને એ ઈંડા છે તે પછી છે એ શિશુમાં એનું શું થાય, તો કે પરિવર્તિત થાય છે। હવે આપણે છે બાહ્ય ફલનની અંદર જોયું હતું જેવી રીતે દેડકો છે એ તળાવના પાણીની અંદર છે શુક્રકોષનો ત્યાગ કરે અને અંડકોષનો ત્યાગ કરે અને એમાં એનું બેનું ફલન થઈને શું બને, તો કે ઈંડા બને, અને ઈંડા છે અલગ અલગ સ્ટેજમાંથી પસાર થઈને છેલ્લે શું બને, તો કે એક પુખ્ત વયનો દેડકો બને। એવી રીતે આપણે જોયું હતું કે મરઘી શું કરે છે, તો કે એ ઈંડું મૂકે છે અને એ ઈંડું છે 3 અઠવાડિયા બાદ છે એમાંથી ચીક એટલે કે બચ્ચાનો જન્મ થાય છે, બરાબર। એવી રીતે એવા પ્રાણીઓ કે જેઓ સીધો જ બચ્ચાને જન્મ આપે એને શું કહેવામાં આવે, તો કે અપત્ય પ્રસવી પ્રાણીઓ કહેવામાં આવે છે, બરાબર। હવે આ છે અપત્ય પ્રસવી પ્રાણીઓની ડેફિનેશન, કે એવા પ્રાણીઓ કે જેઓ સીધો જ બચ્ચાને જન્મ આપે તેને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહેવામાં આવે છે। હવે જે પ્રાણીઓ શું કરે, તો કે ઈંડા મૂકે છે એને કેવા કહેવામાં આવે, તો કે અંડપ્રસવી પ્રાણીઓ કહેવામાં આવે છે, બરાબર। બે વચ્ચેનો તફાવત છે તમારે ખાસ યાદ રાખવાનો। અપત્ય પ્રસવી પ્રાણીઓ કોને કહેવામાં આવે, તો કે એવા પ્રાણીઓ જે સીધો જ બચ્ચાને જન્મ આપે, અને અંડપ્રસવી કોને કહેવામાં આવે, કે જે પ્રાણીઓ ઈંડા મૂકે એને અંડપ્રસવી પ્રાણીઓ કહેવામાં આવે છે। હવે નીચે આપેલ પ્રવૃત્તિની મદદથી તમે એ વાતને સારી રીતે સમજી શકશો તથા અપત્ય પ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓનો ભેદ પણ પારખી શકશો। એના માટે તમારે શું કરવાનું, તો કે પ્રવૃત્તિ નંબર 9.2 એની અંદર શું કીધું છે, તો કે દેડકા, ગરોળી, પતંગિયું, ફૂદા, મરઘી તથા કાગડાના અથવા કોઈ અન્ય પક્ષીઓના ઈંડા ભેગા કરવાનો પ્રયત્ન કરો। શું તમે આ બધા પ્રાણીઓના ઈંડાને એકત્રિત કરી શકશો કે નહીં? હવે જે ઈંડાઓને તમે એકત્રિત કર્યા છે એનું તમારે શું કરવાનું, તો કે ચિત્ર છે એ બનાવવાનું છે। હવે અલગ અલગ પ્રાણીઓ છે એના ઈંડાની સાઇઝ છે, બરાબર, એ અલગ અલગ હોય, એનું કદ છે અલગ અલગ હોય, બરાબર, આકાર છે થોડોક અલગ હોય, એવી રીતે બધા પક્ષીઓ છે એના ઈંડા પણ અલગ અલગ પ્રકારના હોય। હવે કેટલાક પ્રાણીઓના ઈંડાનું તમે અવલોકન કરવા સહેલા છે, બરાબર, તમારા માટે અમુક પ્રકારના પ્રાણીઓ છે એના ઈંડાનું અવલોકન આપણે જે જોતા હોય તો કરવું સહેલું છે। ફોર એક્ઝામ્પલ, ચકલી છે તો એના ઈંડા તમે જોયા હોય, કબૂતરના ઈંડા જોયા હોય, બરાબર, એનું અવલોકન કરવું સહેલું છે કારણ કે તેની માતા શરીરની બહાર ઈંડા મૂકે છે। હવે જે અંડપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે, પરંતુ તમે ગાય, કૂતરા તથા બિલાડીના ઈંડા એકત્રિત નહીં કરો, એવું એટલા માટે છે કારણ કે તે ઈંડા નથી મૂકતા, તેમનામાં માતા પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે, બરાબર। તો આ અપત્ય પ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે। હવે આપણે આગળ જ વાત કરી ગયા કે અપત્ય પ્રસવી પ્રાણીઓ કોને કહેવામાં આવે, કે જે ડાયરેક્ટ જ શિશુને જન્મ આપે એને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહેવામાં આવે, અને અંડપ્રસવી પ્રાણીઓ કોને કહેવામાં આવે, તો કે જે છે પ્રાણીઓ એ ઈંડાને જન્મ આપે એને અંડપ્રસવી કહેવામાં આવે છે।
હવે શું તમે અપત્ય પ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓના અન્ય ઉદાહરણ પણ આપી શકો? મેં તમને પહેલા જ કહી દીધું કે અપત્ય પ્રસવી પ્રાણીઓ છે શિશુને જન્મ આપે, તો એના ઉદાહરણ છે ગાય, ભેંસ, ઘોડો છે, ઊંટ, એવી રીતે અલગ અલગ છે. એવી રીતે અંડપ્રસવી પ્રાણીઓ કોને કહેવામાં આવે? તો કે ચકલી છે, કબૂતર, બતક, બરાબર. એ બધા શું કરે? તો કે એ ઈંડાને જન્મ આપે, તો એને અંડપ્રસવી પ્રાણીઓ કહેવામાં આવે. તો એ તમે સહેલાઈથી લખી શકો. હવે ત્યાર પછીનો ટોપિક જોઈએ કે શિશુમાંથી પુખ્ત સ્વરૂપ. હવે કોઈ પણ માતા છે એ પહેલાં સૌ પ્રથમ શું કરે? તો કે નવજાત બાળકને જન્મ આપે. હવે એ બાળક ધીમે ધીમે મોટું થાય, બરાબર. તો આજનો આ ટોપિક છે કે શિશુમાંથી પુખ્ત સ્વરૂપ. તો આપણે એના વિશે જોઈએ કે નવજાત જન્મેલા પ્રાણી અથવા ઈંડાના તૂટવાથી નીકળેલા પ્રાણી ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય, રાઈટ. ફોર એક્ઝામ્પલ, મનુષ્ય છે તો એક બાળકને જન્મ આપે છે, જેને આપણે શું કહીએ? તો કે શિશુ. હવે એ જ્યારે જન્મે છે ત્યારે એનું કદ છે એ નાનું નાનું હોય છે, એના બધા અંગો છે એ પણ નાના નાના હોય છે. એ જન્મેલું તો બધા અંગો સાથે જ હોય છે, પણ અંગોનું કદ છે કેવું હોય? તો કે નાનું નાનું. હવે એ શિશુ ત્યાં સુધી વિકાસ કરે છે જ્યાં સુધી એની વૃદ્ધિ છે એ પૂર્ણ ન થઈ જાય, એટલે એ કમ્પ્લીટ ન થઈ જાય ત્યાં સુધી શું કરે છે શિશુ? તો કે વૃદ્ધિ કરે છે. હવે કેટલાક પ્રાણીઓમાં નવજાત બચ્ચા પુખ્ત પ્રાણીથી સાવ અલગ જ દેખાય છે, બરાબર. હવે પ્રશ્ન થાય કે એવા વળી કયા પ્રાણીઓ કે જેમાં છે નવજાત બચ્ચા જ્યારે જન્મે પછી ત્યારે એ બચ્ચું હોય, બરાબર, ત્યારે જ્યારે એ મોટું થાય તો કંઈક અલગ જ પ્રકારનું દેખાય છે. તો એના માટે તમને બે ઉદાહરણ આપેલા છે. એમાં પહેલું છે રેશમના કીડાનું જીવનચક્ર યાદ કરો. હવે તમે ધોરણ 7ની અંદર રેશમના કીડા વિશે ભણી ગયા છો. એની અંદર તમે જોયું હતું કે રેશમનો કીડો છે એ સૌ પ્રથમ શું કરે છે? તો કે ઈંડાને જન્મ આપે છે. હવે આ ઈંડું છે ધીમે ધીમે વૃદ્ધિ પામીને પુખ્ત પતંગિયામાં રૂપાંતરણ પામે છે, બરાબર. તો તમને પ્રશ્ન થાય આ વળી કેવું? તો જોઈએ કે રેશમનો કીડો છે સૌ પ્રથમ શું કરે? તો કે ઈંડા મૂકે, ત્યારબાદ ઈંડામાંથી લાર્વા અથવા તો ઈયળ થાય છે. ઈયળમાંથી પ્યુપા, બરાબર, કે જે આપણે ધોરણ 7ની અંદર અભ્યાસ કરી ગયા કે પ્યુપા છે એ આપણે કલેક્ટ કરી લઈએ અને તેમાંથી શું થાય? તો કે આપણે રેશમના તાર મેળવીએ છીએ. અને પ્યુપા છે એ પછી છે શું થાય છે? તો કે પુખ્ત બને છે, એટલે કે એની વૃદ્ધિ છે એ છેલ્લા સ્ટેજમાં પૂર્ણ થાય છે. હવે આ શું થયું? તો કે રેશમનો કીડો છે સૌ પ્રથમ ઈંડાને જન્મ આપે છે અને ત્યારબાદ શું થાય છે? તો કે પુખ્ત થાય છે, ત્યારે એનો શેપ છે એ અલગ હોય છે, જેના વિશે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. એવી જ રીતે બીજું ઉદાહરણ છે દેડકો. આ પ્રકારના પ્રાણીઓનું અન્ય એક ઉદાહરણ છે. જેવી રીતે આપણે જોયું કે કેટલાક પ્રાણીઓ છે, બરાબર, અહીંયા જોયું કે કેટલાક પ્રાણીઓમાં નવજાત બચ્ચા પુખ્ત પ્રાણીથી સાવ અલગ જ દેખાય છે. એનું પહેલું ઉદાહરણ જોયું શું છે? રેશમનો કીડો. બીજું ઉદાહરણ શું છે? તો કે દેડકો. હવે એના વિશે જોઈએ તો કે દેડકામાં ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીની તમામ અવસ્થાઓનું નિરીક્ષણ કરો. હવે આપણે ત્રણ સ્પષ્ટ અવસ્થાઓ અથવા તબક્કાઓ જોઈ શકીશું, જેમ કે ઈંડામાંથી શું થાય છે? ટેડપોલ અથવા લાર્વા, અને ત્યારબાદ પુખ્ત દેડકો બને છે. હવે શું ટેડપોલ પુખ્ત દેડકાથી અલગ હોય છે કે નહીં? તો કે હા. હવે શું તમે વિચારી શકો છો કે કોઈ દિવસ આ ટેડપોલ એક પુખ્ત દેડકો બની જશે કે નહીં? તો કે હા. તેવી જ રીતે રેશમના કીડાની ઈયળ અથવા પ્યુપા પુખ્ત રેશમના કીડાથી ખૂબ જ અલગ દેખાય છે. હવે તમને અહીં આકૃતિની અંદર નીચે છે એ તમને દેડકાનું છે જીવનચક્ર છે બતાવવામાં આવેલું છે, જેની અંદર તમે જોઈ શકો છો કે દેડકો છે એ અલગ અલગ રીતે કેવી રીતે રૂપાંતરણ પામે છે. તો એની અંદર જોવા માટે તમે જોઈ શકો છો આકૃતિ 9.10, જેની અંદર તમને શું આપેલું છે? તો કે દેડકાનું જીવનચક્ર. હવે સૌ પ્રથમ છે, આપણે આગળના લેક્ચરની અંદર જ જોઈ ગયા હતા કે જ્યારે વસંત ઋતુ અથવા ચોમાસાની સિઝન હોય ત્યારે છે દેડકો છે એ પાણીની અંદર આવે છે. હવે નર અને માદા છે એ શુક્રકોષ અને અંડકોષનો પાણીની અંદર ત્યાગ કરે છે. એ બંનેની વચ્ચે ફલનની ક્રિયા થાય છે અને શું બને છે? તો કે ફલિતાન. અને એમાંથી શું બને છે? તો કે ઈંડાઓ. હવે આ ઈંડાઓ છે પાણીની અંદર હોય છે, ધીમે ધીમે ઈંડાઓ છે એ વિકાસ પામે છે અને એ તૂટે છે, તેમાંથી શું આવે છે? તો કે ટેડપોલ, બરાબર. આ શરૂઆતનો ફર્સ્ટ સ્ટેજ છે એ શું છે? ટેડપોલ. હવે ટેડપોલ ધીમે ધીમે
વૃદ્ધિ તરફ આગળ વધે છે અને એમાંથી શું બને છે તો કે અંતિય ટેડપોલ. હવે ટેડપોલની અંદર તમે અહીં જોઈ શકો છો કે એના પગ છે બરાબર એ ઉપાંગો છે એ આગ્ર ઉપાંગો અને પશ્ચિમ ઉપાંગો એ બહાર આવતા નથી, પરંતુ અંતિય ટેડપોલ છે એ અવસ્થામાં આવે ત્યારે તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે એના પગ ને એ બધું છે એ શું થાય છે તો કે વૃદ્ધિ પામે છે. અને અંતિય ટેડપોલ છે એ ધીમે ધીમે વૃદ્ધિ પામીને શું બને છે તો કે એક પુખ્ત છે એ દેડકો બને છે. તો એ દેડકાનું જીવન ચક્ર પણ એવી જ રીતે છે કે સૌ પ્રથમ શું થાય છે તો કે ઈંડાને જન્મ આપે અને ઈંડામાંથી અલગ અલગ સ્ટેજમાંથી પસાર થઈને દેડકો છે એ પુખ્ત બને છે. હવે આવી જ રીતે આપણે જોયું તું રેશમના કીડા બરાબર. હવે તમે જુઓ કે પુખ્તતામાં જોવા મળતા લક્ષણો નવજાતમાં જોવા મળતા નથી. હવે તમે આગળ જ જોયું કે પ્યુપા છે એ પુખ્ત રેશમના કીડાથી ખૂબ જ અલગ હોય છે. મેં તમને પહેલા જ કીધું કે રેશમના કીડા છે સૌ પ્રથમ ઈંડાને જન્મ આપે અને એ અલગ અલગ સ્ટેજમાંથી પસાર થઈને જ્યારે એ પુખ્ત બને ત્યારે એ કેવું બટરફ્લાય એટલે કે પતંગિયા જેવું છે એ જોવા મળે છે. એટલે પુખ્તમાં જોવા મળતા લક્ષણો નવજાતમાં જોવા મળતા નથી. તો પછી ટેડપોલ અથવા ઈયળનું ત્યારબાદ શું થાય છે તો કે ટેડપોલ છે અને ઈયળ છે એ ધીમે ધીમે છે એની આગળની અવસ્થામાં આગળ છે એ વધે છે. હવે તમે એક સુંદર ફૂદા ને અંડઘરમાંથી બહાર નીકળતા જોયું જ હશે. હવે ટેડપોલ છે એ રૂપાંતર પામીને શેમાં ફેરવાઈ જાય છે આપણે આગળ જોયું દેડકાનું જીવન ચક્ર તો કે દેડકામાં ફેરવાઈ જાય છે. હવે એ દેડકો છે શું કરી શકે છે તો કે કૂદી શકે છે અને તરી શકે છે. કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતરણ પામવાની ક્રિયાને શું કહેવામાં આવે છે તો કે કાયાંતરણ. જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણે પણ આપણા શરીરમાં કેવા પરિવર્તનો જોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે જ્યારે શિશુ હોય બરાબર આપણે નાના હોય ત્યારે આપણા ઉપાંગો છે અંગો છે બધા કેવા હોય તો કે નાના નાના હોય. એવી રીતે જેમ આપણે મોટા થતા જઈએ તેમ તેમ આપણું બધા અંગોનું છે ડેવલપમેન્ટ છે થતું જતું હોય છે. હવે શું તમે વિચારો છો કે આપણું પણ કાયાંતરણ થાય છે? મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા શારીરિક અંગો છે આવેલા હોય છે એટલે મનુષ્યની અંદર કાયાંતરણ થતું નથી, પરંતુ દેડકા અને છે આપણે જોયું કે આ લાર્વા જોઈ ઈયળની વાત કરી બરાબર રેશમના કીડાની એની અંદર શું થાય છે તો કે કાયાંતરણ થાય છે. શા માટે? કારણ કે જન્મે છે ત્યારે ઈંડા સ્વરૂપમાં હોય છે, ત્યારબાદ એ અલગ અલગ સ્ટેજમાંથી પસાર થઈને એનું કાયાંતરણ થાય છે. હવે ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક જોઈએ 9.3 અલિંગી પ્રજનન. હવે આપણે લિંગી પ્રજનન વિશે છે અભ્યાસ કરી જ ગયા કે લિંગી પ્રજનનની અંદર નરજન્યુઓ અને માદાજન્યુઓનું જોડાણ થાય છે અને ફલનની પ્રક્રિયા દ્વારા ફલિતાંડ બને છે જેને આપણે યુગ્મન જ અથવા તો ઝાયગોટ કહીએ છીએ. હવે આપણે વાત કરીએ અલિંગી પ્રજનન. પ્રાણીઓની અંદર લિંગી પ્રજનનની વાત કરી ગયા, હવે પ્રાણીઓની અંદર અલિંગી પ્રજનન માટે કયા કયા ઉદાહરણ છે એ જોઈએ. હવે અત્યાર સુધી આપણે પ્રજનન ક્રિયાઓનો અભ્યાસ એવા પ્રાણીઓમાં કર્યો કે જેનાથી આપણે પરિચિત હતા, પરંતુ અત્યંત નાના પ્રાણીઓ બરાબર જેવા કે હાઇડ્રા તેમજ સૂક્ષ્મદર્શી પ્રાણી જેમ કે અમીબામાં પ્રજનન કેવા પ્રકારે થતું હશે? તમને પ્રશ્ન થાય, તમે આગળનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 8 એના અંદર તમે અમીબાનો વારંવાર છે અમીબા શબ્દ સાંભળેલો છે કે એ એક કોષીય સજીવ છે અને એ નરી આંખે છે જોઈ શકાતું નથી, એને જોવા માટે આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે હાઇડ્રા છે પણ એક સૂક્ષ્મ સજીવ છે જેને જોવા માટે આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. તો હવે તમને પ્રશ્ન થવો જ જોઈએ કે એ પણ પ્રાણીઓ છે અને એ કેવા છે તો કે નાના નાના, તો એની અંદર પ્રજનન કેવી રીતે થતું હશે એ જોવા માટે આપણે આ ટોપિક જોશું. તો શું તમે તેઓની પ્રજનન કરવાની રીત વિશે જાણો છો કે નહીં? તો કે ના. તો આપણે એની શું કરવાની છે તો કે હવે આપણે એની જાણકારી છે પ્રાપ્ત કરવાની છે કે અમીબાની અંદર છે એ કેવી રીતે પ્રજનન થાય છે અને હાઇડ્રાની અંદર કેવી રીતે પ્રજનન થાય છે. હવે તમારે એના માટે શું કરવાનું છે તો કે પ્રવૃત્તિ નંબર 9.3 એની અંદર શું કરવાનું તો કે હાઇડ્રાની સ્થાયી સ્લાઇડ લો. હવે માર્કેટની અંદર છે હાઇડ્રાની સ્થાયી સ્લાઇડ છે એ મળે છે, એ છે લેબોરેટરીની અંદર અવેલેબલ હોય છે. હવે તમારે વિપુલ દર્શક કાચ અથવા તો સૂક્ષ્મ દર્શક યંત્રોની મદદથી સ્લાઇડનું નિરીક્ષણ કરો.
હવે ઈ સ્લાઇડ ને તમારે માઇક્રોસ્કોપ ની અંદર જોવાની છે, જે ઓલરેડી છે પ્રિપેર્ડ જ હોય છે, બરાબર. હવે પિતૃ શરીર ઉપરથી શું કોઈ ઉપસેલી સંરચના જોવા મળે છે કે નહીં તમારે જોવાનું છે. હવે આ ઉપસેલી સંરચનાઓની સંખ્યાની ગણતરી કરો, તેનું કદ પણ નોંધો અને હાઇડ્રાનું ચિત્ર એવું જ બનાવો જેવું તમને સ્લાઇડની અંદર છે માઇક્રોસ્કોપની અંદર દેખાય, તથા આ ચિત્રની સરખામણી આકૃતિ 9.11માં દર્શાવેલા હાઇડ્રાના ચિત્ર સાથે કરો. હવે તમે આકૃતિની અંદર જોઈ શકો છો, આકૃતિ 9.11ની અંદર તમને હાઇડ્રાની અંદર છે એ કલિકા સર્જન દ્વારા જે પ્રજનન થાય છે એ તમને બતાવવામાં આવેલું છે. હવે તમે માઇક્રોસ્કોપની અંદર હાઇડ્રાને જોશો તો તમને અહીંયા એક આ જે ઉપસેલો ભાગ છે એ જોવા મળશે, એને શું કહેવામાં આવે છે તો કે કલિકા. હવે આ હાઇડ્રાની અંદર કલિકા સર્જનની પદ્ધતિથી છે એ પ્રજનન થાય છે. આ કલિકા ધીમે ધીમે વિકાસ પામીને મોટી બને છે અને જ્યારે એનો પૂર્ણ વિકાસ થઈ જાય ત્યારે એ આ જે હાઇડ્રા છે એમાંથી છૂટી પડીને એક પુખ્ત સજીવ છે એ બની જાય છે. એટલે હાઇડ્રાની અંદર કેવા પ્રકારનું પ્રજનન થાય છે તો કે અલિંગી પ્રજનન જોવા મળે છે. યાદ રાખવાનું છે હાઇડ્રાની અંદર કેવું પ્રજનન થાય છે તો કે અલિંગી. શા માટે? તો કે હાઇડ્રાની અંદર નર જન્યુ અને માદા જન્યુનું જોડાણ જેવી રીતે લિંગી પ્રજનનની અંદર થાય એવી રીતે થતું નથી. હાઇડ્રાની અંદર અલિંગી પ્રજનન થાય છે કઈ પદ્ધતિ દ્વારા? તો કે કલિકા સર્જનની પદ્ધતિ દ્વારા છે એ હાઇડ્રાની અંદર અલિંગી પ્રજનન થાય છે. આપણે પહેલા લેક્ચરની અંદર જ વનસ્પતિની અંદર વાત કરી હતી કે વનસ્પતિની અંદર છે એ પણ કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે, બરાબર. હવે આપણે જોઈએ કે પ્રત્યેક હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ છે એ જોવા મળે છે અને આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે. મેં તમને પહેલા જ કીધું કે હાઇડ્રાની અંદર અહીંયા બાજુમાં તમને જે ઉપસેલો ભાગ જોવા મળે છે એને શું કહેવામાં આવે છે? એને કલિકા કહેવામાં આવે છે અને એ શું છે? એમાંથી એક પુખ્ત સજીવનું નિર્માણ છે એ થાય છે. હવે યાદ કરો કે ઈસ્ટમાં પણ કલિકા જોવા મળે છે. આપણે પહેલા લેક્ચરની અંદર જ વાત કરી હતી કે ઈસ્ટની અંદર પણ કલિકા સર્જન દ્વારા શું થાય છે? તો કે અલિંગી પ્રજનન છે એ થાય છે. હવે હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગોમાંથી નવો સજીવ છે એ વિકાસ પામે છે. જે આકૃતિની અંદર ત્રીજા સ્ટેજની અંદર તમે જોઈ શકો છો કે હાઇડ્રા જેવો બાજુમાંથી એક બીજો સજીવ છે એ નિર્માણ પામે છે. હવે આવા પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે, તેથી તેને શું કહેવામાં આવે છે? તો કે લિંગી પ્રજનન. શા માટે? તો અહીંયા તમને બતાવવામાં જ આવેલું છે કે ઈ પ્રજનનની અંદર એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય એને શું કહેવાય? તો કે અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે, આથી આવા પ્રજનનને કઈ શું કહેવાય? તો કે કલિકા સર્જન. અલિંગી પ્રજનનની અંદર આપણે વનસ્પતિની અંદર પાંચ રીત જોઈતી કે અલિંગી પ્રજનનની અંદર સૌ પ્રથમ કલિકા સર્જન, બીજાણુ સર્જન, કલમ કરવી, અવખંડન, બરાબર. એવી રીતે પ્રાણીઓની અંદર પણ અલિંગી પ્રજનન છે એ કલિકા સર્જન દ્વારા થાય છે. હવે ત્યારબાદ જોઈએ કે અલિંગી પ્રજનનની અન્ય પદ્ધતિ અમીબામાં જોવા મળે છે. તો ચાલો જોઈએ કે અમીબાની અંદર છે કેવી રીતે અલિંગી પ્રજનન થાય છે. વનસ્પતિની અંદર જેમ અલગ અલગ પ્રકારે થાય છે, અવખંડન છે, એવી જ રીતે કલિકા સર્જન, બીજાણુ સર્જન, એવી રીતે અમીબાની અંદર એમાંથી કયું થાય છે એ આપણે જોવાનું છે. તો તમે અમીબાની રચના વિશે અભ્યાસ કરી ચૂક્યા છો, બરાબર. તમે ચેપ્ટર 8ની અંદર સારી રીતે અમીબા વિશે અભ્યાસ કરી ગયા. હવે તમને યાદ હશે કે અમીબા શું છે? તો કે એ એક કોષી સજીવ છે. ચેપ્ટર 8ની અંદર તમને વારંવાર કહેવામાં આવેલું કે અમીબા છે એ એક કોષીય સજીવ છે, બરાબર. એનું શરીર છે એક જ કોષનું બનેલું હોય છે. હવે આકૃતિ 9.12 એ તમારે છે એ જોવાની છે, બરાબર. એ શું છે? તો કે એ એક પૂર્ણ વિકસિત સજીવ અમીબા છે, જે કેવો છે? તો કે એક કોષીય સજીવ છે. હવે તેમાં કોષકેન્દ્રના બે ભાગોમાં વિભાજનથી પ્રજનન ક્રિયાની શરૂઆત થાય છે, જે તમે આકૃતિ 9.12B ની અંદર જોઈ શકો છો. આકૃતિ એની અંદર છે તમે અમીબા જોઈ શકો છો, જેની અંદર તમને ગોળાકાર રચના જોવા મળે છે. એ શું છે? તો કે કોષકેન્દ્ર છે. હવે અમીબાની અંદર છે એ કોષકેન્દ્રના વિભાજનથી પ્રજનનની છે એ શરૂઆત થાય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે ઘટ્ટ ગોળાકાર કોષકેન્દ્ર આકૃતિ એની અંદર હતું એ ધીમે ધીમે બે ભાગની અંદર વિભાજન પામે છે. હવે વિભાજનની પ્રક્રિયા બાદ શું થાય છે? તો કે ત્યારબાદ કોષ પણ બે ભાગોમાં વિભાજિત થઈ જાય છે.
आकृति बी नी अंदर छे एक कोषकेंद्र विभाजन पामे छे। हवे आकृति सी नी अंदर तमे जोई सको छो के धीमे धीमे आ कोष छे ए पण शुं करे छे तो के विभाजन पामे छे, जेना प्रत्येक भाग मां कोषकेंद्र होय छे, जे तमे आकृति 9.12 सी नी अंदर जोई सको छो के बी नी अंदर छे कोषकेंद्र विभाजन पाम्युं। सी नी अंदर शुं थाय छे तो के कोष छे संपूर्ण ए पण विभाजन पामे छे। अहींया कोष नी संख्या केटली थई गई छे तो के 2। हवे प्रत्येक कोष नी अंदर पूर्ण विकसित शुं होय छे तो के कोष केंद्र पण जोवा मळे छे, अने जेना परिणाम स्वरूपे एक पિતૃમાંથી 2 અમીબા બને છે, જે તમે આકૃતિ 9.12 ડી ની અંદર જોઈ શકો છો। સૌ પ્રથમ બી ની અંદર શું થયું, કોષ કેન્દ્ર ડિવાઈડ થયું, ત્યારબાદ સી ની અંદર કોષ ડિવાઈડ થયા, અને ડી ની અંદર એક પુખ્ત વયના અમીબા, બાળ અમીબા તમે જોઈ શકો છો। હવે આવા પ્રકારના અલિંગી પ્રજનન કે જેમાં સજીવ વિભાજિત થઈને 2 સંતતિ ઉત્પન્ન કરે છે તેને શું કહેવામાં આવે છે, દ્વિભાજન, એટલે કે બાઇનરી ફ્યુઝન તરીકે ઓળખવામાં આવે છે। હવે અમીબાની અંદર અલિંગી પ્રજનન કઈ પદ્ધતિ વડે થાય છે, તો કે દ્વિભાજન, જે ખાસ તમારે યાદ રાખવાનું છે। અને હાઇડ્રાની અંદર શું જોવા મળે છે, તો કે હાઇડ્રાની અંદર છે એ એક હાઇડ્રામાંથી બીજું હાઇડ્રા બનવા માટે અલિંગી પ્રજનનની કઈ પદ્ધતિ છે, તો કે કલિકા સર્જન, જેને બડિંગ પણ કહેવામાં આવે છે। હવે તમને એક્ઝામની અંદર પૂછાય કે એવા 2 પ્રાણીઓના ઉદાહરણ આપો કે જે અલિંગી પ્રજનનની પદ્ધતિ વડે અલગ પડે છે, તો એની અંદર પહેલું ઉદાહરણ છે એ હાઇડ્રાનું આપવાનું, હાઇડ્રાની અંદર કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે। બીજું ઉદાહરણ આપવાનું અમીબાનું કે જે દ્વિભાજનની પ્રક્રિયા દ્વારા છે એ નવા બાળ અમીબા છે એ બનાવે છે, બરાબર। તો આ બંને તમારે સારી રીતે છે એ યાદ રાખવાનું છે। હવે કલિકા સર્જન તેમજ વિભાજન સિવાય કેટલાક અન્ય પ્રકારો પણ છે પ્રજનનના, જેની મદદથી એક જ પિતૃમાંથી સંતતિ પેદા થાય છે, તેના વિશે તમે હવે પછીના ધોરણમાં અભ્યાસ કરશો, બરાબર। હવે ધોરણ 8 ની અંદર તમને 2 જ ઉદાહરણ આપેલા કે અમીબા અને હાઇડ્રા। હવે અમીબા અને હાઇડ્રા સિવાયની અલગ અલગ જે પ્રજનનની પદ્ધતિ છે એ પણ પ્રાણીઓની અંદર જોવા મળે છે, તે તમે ધોરણ પછીના ધોરણની અંદર છે અભ્યાસ કરશો। હવે તમને એક નીચે છે તમારી જાણ માટે છે એક વાર્તા આપેલી છે, તો કે ડોલીની વાર્તા, જેને આપણે ક્લોનિંગ દ્વારા છે ડોલી શિપ, જેના વિશે તમે બધાએ સાંભળ્યું જ હશે કે ડોલી શિપ છે શું છે એના વિશે છે એની માહિતી તમને અહીં આપેલી છે। હવે એની અંદર જોઈએ તો કે કોઈ સમાન કોષ, કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, ક્લોનિંગ। હવે 1 માર્કની અંદર તમને ડેફિનેશન પૂછાઈ શકે કે ક્લોનિંગ કોને કહેવામાં આવે છે, તો તમારે શું લખવાનું, આ લખવાનું થશે કે કોઈ સમાન કોષ, કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, તો કે ક્લોનિંગ કહેવામાં આવે છે। કૃત્રિમ રીતે એટલે કઈ રીતે, તો કે લેબોરેટરી કન્ડિશનની અંદર અમુક પ્રકારના ફેરફાર કરીને આપણે નવી કંઈક વસ્તુ બનાવી, તો એને કૃત્રિમ રીતે બનાવેલી વસ્તુ કહેવાય, એને શું કહેવાય, તો કે ક્લોનિંગ। હવે કોઈ પ્રાણીનું સફળતાપૂર્વક ક્લોનિંગ, સૌ પ્રથમ ઇયાન વિલમટ, એટલે એનું ઇયાન વિલમટ છે, શું છે, વૈજ્ઞાનિકનું નામ છે, એને તેના સહયોગીઓએ સ્કોટલેન્ડમાં એડિનબર્ગ ખાતે આવેલા રોજલિન ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું હતું। હવે છે કે ઇયાન વિલમટ અને એના સહકર્મચારીઓએ ભેગા મળીને સ્કોટલેન્ડની અંદર એડિનબર્ગ ખાતે, એડિનબર્ગ છે સિટીનું નામ છે સ્કોટલેન્ડનું, એની અંદર આવેલી રોજલિન નામની ઇન્સ્ટિટ્યૂટ એટલે એક સંસ્થાની અંદર આ રિસર્ચ કર્યું। એની અંદર શું કર્યું તેઓએ, તો કે તેઓએ ઘેટાને ક્લોન કર્યું, જેનું નામ એને શું રાખ્યું હતું, તો કે ડોલી રાખવામાં આવ્યું હતું, જે તમે અહીં આકૃતિ 9.13ની અંદર જોઈ શકો છો। આ છેલ્લી જે આકૃતિ છે એ ડોલી શિપની છે। હવે તેઓ ડોલીનો જન્મ છે 5 જુલાઈ 1996માં થયો હતો, અને આ ક્લોન થયેલું પહેલું સસ્તન પ્રાણી હતું। હવે તમને પૂછાય કે ક્લોન થયેલું સૌથી પહેલું સસ્તન પ્રાણી કયું છે, તો કે ડોલી, અને એનો જન્મ તારીખ છે તમારે યાદ રાખવાની, તો કે 5 જુલાઈ 1996માં। હવે આ કરવા માટે એને શું કરેલું, બરાબર, ડોલી શિપ મેળવવા માટે એને એક પ્રેક્ટિકલ કરેલો, જેની અંદર છે એને શું કરેલું, તો કે ડોલીનું ક્લોનિંગ કરતી વખતે એને શું કર્યું, તો કે ફિન ડોરસેટ નામની માદાની સસ્તન ગ્રંથિમાંથી એક કોષ એકત્રિત કર્યો। હવે આકૃતિ 9.13 એની અંદર છે તમને એક ફિન ડોરસેટ ઘેટું, આકૃતિ બી ની અંદર સ્કોટિશ બ્લેક
ફેસ યુ નામનું ઘેટું. હવે આ લોકોએ આ બે ઘેટા લીધા. હવે એને શું કર્યું? તો કે ફિન ડોર્સેટ ઘેટું છે, એની સસ્તન ગ્રંથિ છે, બરાબર, એની સ્તન ગ્રંથિ છે, એની અંદરથી એક કોષ લીધો. હવે એ જ સમયે બ્લેક ફેસ યુમાંથી અંડકોષ પણ એકત્રિત કરવામાં આવ્યો. હવે બાજુની આકૃતિ છે એની અંદર તમને બ્લેક ફેસ યુ છે, એનું શું લીધું? તો કે આનો છે એ અંડકોષ લીધો, અને આ જે છે ફિન ડોર્સેટ ઘેટું એનામાંથી શું કીધું કર્યું? તો કે સ્તન ગ્રંથિમાંથી કોષ કે કોષ છે એ એકત્રિત કર્યો. આનો છે એ સ્તન ગ્રંથિનો કોષ અને આનો છે એ અંડકોષ લીધો. હવે એ બંનેને ભેગા કર્યા. ત્યારબાદ શું કર્યું? તો કે અંડકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યું. હવે જે બ્લેક ફેસ ઇવનો અંડકોષ હતો, હવે તમને ખબર જ છે, આપણે આગળના લેક્ચરની અંદર જોયું કે અંડકોષની અંદર પણ કોષ કેન્દ્ર આવેલું હોય. તો હવે આ બ્લેક ફેસ ઇવનું જે કોષ હતો એની અંદર જે કોષ કેન્દ્ર હોય, બરાબર, એ છે એ કાઢી નાખવામાં આવ્યું. ત્યારબાદ શું કર્યું? ત્યારબાદ ફિન ડોર્સેટ ઘેટાના સ્તન ગ્રંથિમાંથી લેવામાં આવેલ કોષનું કોષ કેન્દ્ર સ્કોટિશ બ્લેક ફેસ યુના કોષ કેન્દ્ર વગરના અંડકોષમાં દાખલ કરવામાં આવ્યું. હવે આનો જે સ્તન ગ્રંથિનો જે કોષ લીધો હતો એનું કોષ કેન્દ્ર કાઢીને આ કોષ કેન્દ્રની જગ્યાએ એને દાખલ કરવામાં આવ્યું. હવે આ પ્રકારે ઉત્પન્ન થતા અંડકોષને સ્કોટિશ બ્લેક ફેસ યુમાં દાખલ કરવામાં આવ્યો. હવે એને આની અંદર છે બ્લેક ફેસ ઇવની અંદર એ કોષને દાખલ કરવામાં આવ્યો. હવે અંડકોષનો વિકાસ સામાન્ય સ્વરૂપે થયો તથા છે ડોલીનો શું થયો? જન્મ થયો. હવે સ્કોટિશ બ્લેક ફેસ ઇવે ડોલીનો જન્મ આપ્યો હતો. હવે આ જે ઘેટું છે વચ્ચેનું એને શું કર્યું? તો કે ડોલીને જન્મ આપ્યો. શા માટે? કારણ કે એની અંદર છે જે પ્રજનન પામેલો કોષ છે એ દાખલ કરવામાં આવ્યો હતો, એટલે એને છે ડોલી સીપને જન્મ આપ્યો. પરંતુ ડોલી ફિન ડોર્સેટ ઘેટા જેવી દેખાતી હતી કે જેનામાંથી કોષ કેન્દ્ર લેવામાં આવ્યું હતું. હવે આપણને પ્રશ્ન થાય કે બ્લેક ફેસ ઇવ છે એની અંદર આપણે જે અંડકોષ દાખલ કર્યો પરંતુ ડોલીનો જન્મ થયો, તો ડોલી છે એ તો ફિન ડોર્સેટ ઘેટા જેવી જોવા મળી, તો એવું શા માટે થયું? કારણ કે ફિન ડોર્સેટ ઘેટાનો જે સ્તન ગ્રંથિમાંથી કોષ લીધેલો હતો એ કોષને જે બ્લેક ફેસ ઇવની અંદર કોષ કેન્દ્રની અંદર દાખલ કરવામાં આવ્યો. હવે આગળના લેક્ચરની અંદર જ આપણે જોઈ ગયા કે કોષ છે એની અંદર શું આવેલું હોય? કોષ કેન્દ્રની અંદર શું આવેલું હોય? તો કે જીનેટિક મટીરિયલ આવેલું હોય છે. એટલા માટે છે જ્યારે ફિન ડોર્સેટ ઘેટાનું છે કોષ કેન્દ્ર છે એ બ્લેક ફેસ ઇવની અંદર ઇન્સર્ટ કરવામાં આવ્યું, તો ડોલી છે એ સેમ ટુ સેમ ફિન ડોર્સેટ ઘેટા જેવી જ જોવા મળી, બ્લેક ફેસ ઇવ જેવી જોવા મળી નહીં. હવે ફિન ડોર્સેટ ઘેટા જેવી દેખાતી હતી ટોલી કે જેનામાંથી કોષ કેન્દ્ર છે એ લેવામાં આવ્યું હતું, કેમ કે સ્કોટિશ બ્લેક ફેસ ઇવના અંડકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યું હતું, જેથી ડોલીમાં સ્કોટિશ બ્લેક ફેસ ઇવનું કોઈ પણ લક્ષણ પ્રદર્શિત થયું નહીં. હવે ડોલી એક ફિન ડોર્સેટ ઘેટાની તંદુરસ્ત શું હતી? તો કે ક્લોન હતી. ફિન ડોર્સેટ ઘેટાની સેમ ટુ સેમ કોપી છે એ ડોલી શિપ હતી, જે તમે આકૃતિની અંદર જોઈ શકો છો. હવે પ્રાકૃતિક લિંગી પ્રજનન દ્વારા અનેક સંતતિઓને ડોલીએ છે એ જન્મ આપ્યો, પરંતુ દુર્ભાગ્ય રીતે ફેફસાના રોગના કારણે ડોલી છે એ 14 ફેબ્રુઆરી 2003 અંદર ડોલીનું શું થયું? તો કે મૃત્યુ થયું. એમસીક્યુની અંદર પૂછાઈ શકે ડોલીનું મૃત્યુ કઈ રીતે થયું? તો કે ફેફસાના રોગ થવાના કારણે ડોલી શિપનું છે મૃત્યુ 14 ફેબ્રુઆરી 2003 ની અંદર થયું. હવે ડોલીના મૃત્યુ પછી સસ્તનમાં ક્લોન બનાવવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. ઘણા બધા તો જન્મતા પહેલા જ મૃત્યુ પામ્યા તથા કેટલાક જન્મ બાદ તરત જ મૃત્યુ પામ્યા. હવે ક્લોનવાળા પ્રાણીઓમાં જન્મ સમયે ઘણીવાર અનેક વિકૃતિઓ થાય છે, જેના લીધે છે એ જન્મતું જે બાળક છે, કોઈ પણ પ્રકારનું જે પણ વસ્તુનું આપણે ક્લોનિંગ કર્યું હોય એ પ્રાણી છે એ મરી જાય છે. પરંતુ ડોલી શિપ છે એ એક જ એવી હતી કે જે છે એ 6 વર્ષ 7 મહિના અને 28 દિવસ સુધી છે એ જીવતી રહી હતી, અને તે ક્લોન દ્વારા બનાવવામાં આવેલી હતી. હવે આપણે જોઈએ સ્વાધ્યાય. હવે સ્વાધ્યાયની અંદર છે તમારે સ્વાધ્યાય પાકી બુકની અંદર છે ચેપ્ટરનું રીડિંગ કરીને લખવાનું છે. હવે એની અંદર તમને પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે સજીવોમાં પ્રજનનનું મહત્વ સમજાવો, તો તમારે તમારી રીતે છે લખવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે મનુષ્યમાં ફલનની પ્રક્રિયા સમજાવો, એ પણ તમારે ચેપ્ટર વાંચીને લખવાનું છે. હવે તમને એમસીક્યુ પૂછેલા છે પ્રશ્ન નંબર 3 ની અંદર કે યોગ્ય જવાબની પસંદગી કરો,
तो के अंतःफलन खाली जगह में थाय छे। अंतःफलन छे क्या थाय छे? तो के मादाना शरीर में थाय छे। त्यार पछीनो बीजो एक प्रश्न छे के एक टेडपोल छे प्रक्रिया द्वारा पुख्त में विकसित थाय छे, ए प्रक्रिया ने शू कहेवामां आवे छे? तो चार ऑप्शन छे के फलन, कायांतरण, स्थापन अने कलिका सर्जन। हवे टेडपोल छे ए पुख्त डेटकामां विकास पामवानी प्रक्रिया ने शू कहेवामां आवे छे? आपणे आगळ ज જોયું હતું કે કાયાંતરણ। ત્રીજો પ્રશ્ન છે કે એક યુગ્મનજમાં જોવા મળતા કોષ કેન્દ્રની સંખ્યા ખાલી જગ્યા હોય છે, એની અંદર તમને ચાર ઓપ્શન આપેલા છે, તો તમે આગળ છે તમને આકૃતિ સરસ મજાની ચેપ્ટરની અંદર આપેલી જ છે, જેની અંદર તમે જોઈ શકો છો કે એક યુગ્મનજમાં કોષ કેન્દ્રની સંખ્યા કેટલી હોય છે? તો કે એક જ હોય છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4 છે, તો કે નીચેના વાક્યો માટે ટ્રુ અને ફોલ્સ છે તમારે દર્શાવવાનું છે કે કયું વાક્ય છે સાચું છે અને કયું વાક્ય ખોટું છે। તો પહેલો પ્રશ્ન છે એ કે અંડપ્રસવી પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, તો કે આ સાચું છે કે ખોટું? તો કે ફોલ્સ, કારણ કે અંડપ્રસવી પ્રાણીઓ છે કોને જન્મ આપે છે? તો કે ઈંડાને જન્મ આપે છે, એટલે એટલા માટે અહીંયા આવશે ફોલ્સ। ત્યાર પછીનો પ્રશ્ન બીજો છે કે પ્રત્યેક શુક્રકોષ એક કોષીય રચના ધરાવે છે, તો કે હા, કારણ કે શુક્રકોષ છે એ એક કોષીય જ હોય છે, બરાબર? તો અહીં આવશે ટ્રુ। ત્યાર પછીનો સી કે દેડકામાં બાહ્ય ફલન થાય છે, તો કે હા, કારણ કે દેડકા છે એનું આપણે જોયું હતું કે તળાવની અંદર છે એના શુક્રકોષ અને અંડકોષ ભળે છે, ત્યારબાદ નવો દેડકો થાય છે ઉત્પન્ન, બરાબર? તો એની અંદર બાહ્ય ફલન જોવા મળે છે। ત્યાર પછીનો ડી છે કે જે કોષમાંથી નવા મનુષ્યનો વિકાસ થાય છે તેને શું કહેવામાં આવે છે? તો કે જન્યુ। જે કોષમાંથી નવા મનુષ્યનો વિકાસ થાય છે એને જન્યુ કહેવામાં આવતું નથી, એને શું કહેવામાં આવે છે? યુગ્મનજ, એટલા માટે અહીં આવશે કે ફોલ્સ। હવે ફલન બાદ મૂકવામાં આવતું ઈંડું છે એ એક કોષીય રચના છે, હવે ઈની અંદર શું આવશે? તો કે હા, ટ્રુ। આ વાક્ય શું છે? તો કે સાચું છે, કારણ કે ફલન બાદ મૂકવામાં આવતું ઈંડું જે હોય છે એ એક જ કોષનું બનેલું હોય છે, એટલા માટે એક કોષીય રચના છે। હવે અમીબા કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે, આ વાક્ય કેવું છે? તો કે ખોટું, કારણ કે અમીબા છે એ વિભાજનની પ્રક્રિયા દ્વારા છે ફલન થાય છે, તો આવશે ફોલ્સ। ત્યારબાદ જોઈએ કે અલિંગી પ્રજનનમાં પણ ફલન છે એ આવશ્યક હોય છે, ના એવું નથી, કારણ કે અલિંગી પ્રજનનની અંદર છે ફલનની પ્રક્રિયા છે એ થતી નથી, એટલા માટે આ વાક્ય કેવું આવશે? તો કે ફોલ્સ। હવે દ્વિભાજન અલિંગી પ્રજનનની પદ્ધતિ છે, તો એનું આ શું આવશે? તો કે દ્વિભાજન છે એ અલિંગી પ્રજનનની પદ્ધતિ છે, હા, કારણ કે દ્વિભાજનની પ્રક્રિયાથી જ આપણે જોયું આગળ કે અલિંગી પ્રજનન છે અમીબાની અંદર થાય છે, બરાબર? હવે ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજ છે એ બને છે, તો કે હા સાચું, બરાબર? યુગ્મનજ અથવા તો ઝાયગોટ છે ફલનના પરિણામ સ્વરૂપે બને છે। ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભ્રૂણ એક જ કોષનો છે એ બનેલો હોય છે, આ વાક્ય છે એ ખોટું છે, કારણ કે ભ્રૂણ છે એની અંદર ઘણા બધા કોષો છે એ આવેલા હોય છે, તો એ વાક્ય કયું છે? તો કે ફોલ્સ। હવે તમારે આ બધા વાક્યોના જવાબ છે તમારી પાકી બુકની અંદર લખવાના છે। ત્યાર પછીના જે પ્રશ્ન છે એ તમારે ચેપ્ટર રીડ કરીને એની અંદર છે સારી રીતે પ્રશ્નના જવાબ લખવાના છે। હવે પાંચમા પ્રશ્નની અંદર ફલિતાંડ અને ગર્ભ વચ્ચેના બે બે તફાવત તમારે આપવાના છે। છઠ્ઠા પ્રશ્નની અંદર અલિંગી પ્રજનનની વ્યાખ્યા આપવાની છે અને પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની બે પદ્ધતિઓ વર્ણવો, મેં તમને આગળ જ છે અલિંગી પ્રજનનની અંદર જ્યારે ટોપિક લીધો ત્યારે જ તમને કીધેલું કે તમને એ પ્રશ્ન છે 3 માર્ક્સ અથવા 5 માર્ક્સની અંદર પૂછાઈ શકે કે અલિંગી પ્રજનનની વ્યાખ્યા આપો અને પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની બે પદ્ધતિ વર્ણવો, એની અંદર તમારે છે હાઇડ્રાની અંદર કલિકા સર્જન અને અમીબાની અંદર છે એ વિભાજન દ્વારા જે અલિંગી પ્રજનન થાય છે એ તમારે લખવાનું છે, બરાબર? ત્યાર પછીનો 7મા નંબરનો પ્રશ્ન છે કે માદાના કયા પ્રજનન ભાગમાં પ્રજનન અંગમાં ભ્રૂણનું સ્થાપન થાય છે, કે માદા શરીરની અંદર આવેલા કયા પ્રજનન અંગમાં ભ્રૂણનું સ્થાપન થાય છે, તો એની અંદર શું આવશે? તો કે ગર્ભાશય। માદાના પ્રજનન અંગ કયું છે? તો કે ગર્ભાશયની અંદર છે એ પોલાણવાળો ભાગ હોય છે જેની અંદર ભ્રૂણ છે એ
એનું સ્થાપન થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કાયાંતરણ એટલે શું અને ઉદાહરણ આપો. તો કાયાંતરણની ડેફિનેશન લખવાની અને આપણે બે ઉદાહરણ જોયા હતા કે એક દેડકો છે અને એક છે રેશમનો કીડો, એ બંનેની અંદર કાયાંતરણ જોવાનું છે, તો એ તમારે લખવાનું થશે. ત્યારબાદ 9મો નંબરનો પ્રશ્ન છે, અંતઃફલન અને બાહ્યફલનનો તફાવત જણાવો. બરાબર, એ તમારે તમારી રીતે પાકી બુકની અંદર સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોના જવાબ છે એ લખવાના છે. હવે અહીં આપણો સેમેસ્ટર 1નો સિલેબસ છે કમ્પ્લીટ થાય છે, તો તમારે આ ચેપ્ટરનું સ્વાધ્યાય છે એ તમારી પાકી બુકની અંદર લખી અને પાકું કરવાનું છે. થેન્ક યુ.